સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નગરપાલિકા દ્વારા દબાણોને લઈને લાલ આગ કરતા પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ લારી ગલ્લા હટાવવામાં આવ્યા હતા. દબાણકર્તાઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પ્રાંતિજ નગરપાલિકા દ્વારા પ્રાંતિજના હાર્દ સમાન એપ્રોચ રોડ ઉપર રોડની બંને સાઈડમાં આવેલ ફૂટપાથો ઉપર રહેલ દબાણને લઈને પ્રાંતિજ પાલિકા દ્વારા લાલ આંગ કરવામાં આવી હતી અને રોડની બંને બાજુએ આવેલ ફૂટપાથ ઉપર રહેલ લારી ગલ્લા કેબિન હટાવવામાં આવ્યા હતા. તો ફૂટપાથ સહિત રોડની આજુબાજુ રહેલ ગંધ કચરો પણ હટાવવામાં આવ્યો હતો અને શોપિંગ માલિકો તથા દુકાનદારોને ગંધ કચરા જ્યાં ત્યાં ના નાખવા માટે જણાવ્યું હતું અને નિયમિત રીતે દુકાનો આગળ કચરાની ગાડી આવશે અને તેમાં જ ગંધ કચરો નાખવા જણાવ્યું હતું. તો જો કોઈ દુકાન કે શોપિંગ આગળ ગંધ કચરો જોવા મળશે તો તે વેપારી તથા શોપિંગ માલિક પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે તેવું પ્રાંતિજ મામલતદાર અને નગરપાલિકા ઇન્ચાર્જ જૈનિલ શાહ દ્વારા જણાવાયું હતું. હાલ તો રોડની બંને સાઈડમાં દબાણો દૂર થતાં નગરજનોમાં પણ ખુશી જોવા મળી હતી. તો પ્રાંતિજ મામલતદાર જૈનિલ શાહ, નગરપાલિકા મુખ્ય અધિકારી પ્રાર્થનાબેન રાઠોડ, આરોગ્ય અધિકારી સંજયભાઈ ચૌધરી સહિત પ્રાંતિજ પાલિકાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. જીલ રાવલ, ZS TV, પ્રાંતિજ. ગરબા રસિકો માટે ખુશખબર, આવનાર નવલી નવરાત્રીને લઈને પ્રાંતિજ શહેરમાં છેલ્લા 12 વર્ષથી કાર્યરત એકલવ્ય ફાઉન્ડેશન દ્વારા ગરબા ક્લાસીસ શરૂ કરવામાં આવેલ છે. અવનવી ગરબાની સ્ટાઇલ શીખડાવવામાં આવશે. મર્યાદિત સંખ્યા લેવાની છે, તેથી વહેલા તે પહેલા નામ નોંધાવવા માટે આજે જ સંપર્ક કરો. દીપ્તિબેન હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, નંબર છે 9376151607. થર્ડ છે સ્વામી વિવેકાનંદ કોમ્પ્લેક્સ, બીજો માળ સાખરિયા બસ સ્ટેશન પાસે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.